विद्यार्थी मित्रों आपने तमारू HTML मां सेकंड नंबर नू चैप्टर चालू करेलू छे एनु नाम छे HTML मां हेड अने बॉडी सेक्शन। अबे गई वक्त ना लेक्चर मां मैं तमने बॉडी नी अंदर बीजी कलर के बैकग्राउंड कलर के विते उमेरा एना विषय नी माहिती आपी थी। आ वक्त ना लेक्चर मां हूं तमने बैकग्राउंड तरीके आपने कोई पिक्चर लावू हो कोई चित्र लावू हो कि कोई इमेज लावी हो ते के विते लाई सकाय एनी हूँ तमने माहिती आपीस। एना माटे ना हूँ तमने कोडिंग अहीं शेर करू छू। जो अहीं आटली वस्तु आपणे कॉमन ज लखी छे HTML हेड टाइटल अने अहीं टाइटल ने क्लोज कर्युं अने अहीं हेड ने क्लोज कर्युं। हवे अहीं आपणे ज्यां पहेला बॉडी नी अंदर बीजी कलर लखता था हवे आपणे बेकग्राउंड तरीके कोई इमेज लावानी छे तो एना माटे आपणी बॉडी नी अंदर एनी लाक्षणिकता लखी छे बेकग्राउंड અને ઇક્વલ ટુ કરીને આપણે અહીં આખું એનું એડ્રેસ આપી દીધું છે। આપણે જે ફાઇલ લાવી છે પિક્ચર તરીકે જે ફાઇલ સેટ કરવી છે બેકગ્રાઉન્ડ તરીકે એનું આપણે અહીં આખું એડ્રેસ આપી દીધું છે। હવે ચિત્ર તરીકે બધા જ પ્રકારના એક્સટેન્શન વાળી ફાઇલો આવી શકે નહીં। બેકગ્રાઉન્ડ તરીકે જેપીજી અને જેપીઈજી એક્સટેન્શન વાળી જે ફાઇલો હશે એ જ બેકગ્રાઉન્ડ તરીકે સેટ થઈ શકશે। હવે તમને વિચાર આવશે કે હવે આખો પાથ છે અમારે લાવવાનો કેવી રીતે જાતે ટાઈપ કરવાનો છે પણ ના વિદ્યાર્થી મિત્રો આપણે આખો જે પાથ છે એ જાતે ટાઈપ કરવાનો નથી। આપણે પિક્ચર ફોલ્ડરમાંથી એના પાથને કોપી પેસ્ટ કરવાનો છે। હવે સૌથી પહેલી આપણે આખી પ્રોસેસ વન બાય વન બધા સ્ટેપ જોઈ લઈશું બરાબર। સૌથી પહેલા આપણે પિક્ચર ફોલ્ડર ઓપન કર્યું એમાં સેમ્પલ પિક્ચર્સ ઉપર તમે ક્લિક મારો એટલે અહીંયા બધા સેમ્પલ પિક્ચર્સ આપેલા છે એમાંથી તમારે જે પણ ચિત્ર જોઈતું હોય એના એ ચિત્ર ઉપર રાઈટ ક્લિક મારવાની છે બરાબર। રાઈટ ક્લિક મારશો એટલે તમે રાઈટ ક્લિક મારશો એટલે આ રીતનું એક મેનુ ઓપન થશે બરાબર। એમાં સૌથી છેલ્લો ઓપ્શન છે પ્રોપર્ટીઝ અને પ્રોપર્ટીઝ ઉપર તમે ક્લિક મારશો એટલે એક આવો ડાયલોગ બોક્સ આવે છે એમાં અહીંયા લોકેશન દેખાય છે। લોકેશનમાં આપણે અહીંયા જે એડ્રેસ આપ્યું છે સી ડ્રાઈવ કરીને સી એન ઇન ધ યુઝર પબ્લિક પિક્ચર્સ અને સેમ્પલ પિક્ચર્સ એ આખું એડ્રેસ આપણે શું કરવાનું છે કોપી કરી નાખવાનું છે અને એ એડ્રેસ ને આપણી નોટપેડ ની ફાઇલમાં આવીને અહીંયા પેસ્ટ કરી નાખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી સેમ્પલ પિક્ચર સુધીનો જ પાથ આવશે પણ આપણે હવે પિક્ચરનું નામ શું હતું ડેઝર્ટ અને એનું એક્સટેન્શન શું છે જેપીજી તો ડેઝર્ટ ડોટ જેપીજી લખીને ડબલ ક્વોટેશન માર્ક કમ્પ્લીટ કરવાના। આટલું ખ્યાલ આવી ગયું। સૌથી પહેલા આપણે પિક્ચર લાવવા શું કરવાનું પિક્ચર ફોલ્ડર ઓપન કરો જે ચિત્ર લાવવું હોય એની ઉપર રાઈટ ક્લિક મારો એટલે એક મેનુ ઓપન થાય એમાં સૌથી છેલ્લો ઓપ્શન આવે પ્રોપર્ટીઝ ઉપર તમે ક્લિક મારો એટલે લોકેશન વાળું જે આખો પાથ હોય એને કોપી કરવાનો અને આપણા નોટપેડ ની એટલે કે કોડિંગ વાળી જે ફાઇલ છે એમાં પેસ્ટ કરવાનો છે। ખ્યાલ આવી ગયો। હવે અહીં આપણે એચઆર ટેગ ગઈ વખતે એચઆર ટેગ જોયો હતો અને તમને ખ્યાલ છે એમ ગઈ વખતના લેક્ચર મેં સમજાવ્યું હતું કે એચઆર લેગ એ કેવો ટેગ છે ખાલી ટેગ છે એને બંધ કરવો જરૂરી નથી। અહીંયા આપણે એની વિડ્થ કેટલી કર નાખેલી છે 50% એટલે આપણી સ્ક્રીનના 50% ભાગમાં જ એ લીટી દોરાયેલી આવશે। અહીંયા ફોન્ટ ફેસ અહીંયા આપણે સ્ક્રિપ્ટ રાખ્યું છે બીજા ફોન્ટ અહીંયા લીધા છે પેરેગ્રાફ એનું આપણે માઇક્રોસોફ્ટ સેન્સ સેરિફ રાખેલું છે ના બધાની ઇફેક્ટ શું આવે છે એ આપણે આપણા વેબ પેજમાં જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો આ જો આપણું માય H1 ટેગ એની નીચે 50%
આપણે જે વિડ્થ આપેલી હતી એચઆર ટેગની એ આડી લીટી આવી છે. અહીંયા પી ટેગમાં આપણે સેન્સ સ્ક્રિપ્ટ ટેગ આપ્યો તો એની ઇફેક્ટ આવે છે. અહીંયા આપણે માઇક્રોસોફ્ટ આપેલું માઇક્રોસોફ્ટ વાળા ફોન્ટ આપેલા હતા એની ઇફેક્ટ અહીંયા આપે છે. અહીંયા આપણે સુપર ટેગ આપેલો હતો 12th વાળો એની અહીંયા અસર આવે છે. અને સૌથી મહત્વનું આપણું બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું છે. પહેલા યલો કલરનું જે બેકગ્રાઉન્ડ આવતું હતું, ગઈ વખત આપણે બીજી કલરમાં જે યલો કલર મૂક્યો હતો એ બેકગ્રાઉન્ડ આવતું હતું. હવે અહીંયા આપણે કલરના બદલે ગ્રાફિક્સ લીધું છે, ડેઝર્ટ વાળું, ડેઝર્ટ ડોટ જેપીજી, એની અસર અહીંયા આપણને દેખાય છે. આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણા બે ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે તમારી કમ્પ્યુટરની એક નોટબુક કે ફૂલસ્કેપ બનાવવાનો છે. એમાં બંને ચેપ્ટરના એમસીક્યુ લખવાના છે. ખાલી એમસીક્યુ જ લખવાના છે, લોંગ ક્વેશ્ચન લખવાના નથી. એમસીક્યુ માં ક્વેશ્ચન લખવાનો અને એની સામે જે ચાર જવાબ આપેલા એમાંથી સાચો જવાબ લખવાનો છે. ચારે ચાર ઓપ્શન લખવાના નથી. બંને ચેપ્ટરના એમસીક્યુ એટલે કે સ્વાધ્યાય તમારે રેડી કરી દેવાનો છે. ઓકે, આવજો.